आदि सीखीशू चेन्ज द वॉइस वॉइस ना प्रकार बे एक्टिव वॉइस अने पैसिव वॉइस एक्टिव माथी पैसिव थाय अने पैसिव माथी एक्टिव थाय एक्टिव हो तो पैसिव थाय पैसिव हो तो एक्टिव आना माटे सेंटेंस में एक तो कर्ता भी कर्ता जैसे अंग्रेजी में कहवा सब्जेक्ट एना पछी आवे क्रियापद जैसे अंग्रेजी में कहवा वर्ब अने पछी आवे कर्म जैसे अंग्रेजी में कहवा ऑब्जेक्ट सब्जेक्ट प्लस वर्ब प्लस ऑब्जेक्ट કર્તાની વ્યાખ્યા છે એની મેઢી ડેફિનેશન છે ક્રિયાપદનો કરનાર જેના દ્વારા ક્રિયા થતી હોય એને કહેવાય કર્તા ક્રિયાપદ કોને કહેવાય તો કર્તા દ્વારા થતી ક્રિયા ઉઠવાની બેસવાની નાહવાની ધોવાની રમવાની કૂદવાની નાચવાની ખરીદવાની આ બધી જ એ ક્રિયા અને સૌથી અગત્યનો આ કર્મ આપેલા ક્રિયાપદને શું એટલે કે વોટ અને કોને યાની કે હું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને કર્મ યાને કે ઓબ્જેક્ટ કહેવાય ક્રિયાપદને શું એટલે કે વોટ અને કોને યાને કે હું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તે કર્મ અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહેવાય આપણી પાસે કર્મ બે હશે કર્મ બે સકર્મ અને અકર્મ આની કોઈ આપણે જરૂરિયાત નથી બે કર્મથી વાક્ય બની શકે કર્તા યાની કે સબ્જેક્ટ ક્રિયાનો કરનાર એની વ્યાખ્યા થઈ ક્રિયાને જેના દ્વારા ક્રિયા થતી હોય એ કરતા ક્રિયાપદ કોને કહેવાય તો કર્તા દ્વારા થતી ક્રિયા ખાવા પીવાની ઉઠવાની બેસવાની આવા ધોવાની રમવાની કૂદવાની નાચવાની આ બધી જ ક્રિયા અને આ ક્રિયાપદને શું એટલે કે વર્તી પ્રશ્ન પૂછવાથી કે હું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ કર્મ વર્તી પ્રશ્ન પૂછવાથી નિર્જીવ કર્મ મળે અને હુંથી પ્રશ્ન પૂછવાથી એ સજીવ કર્મ મળે હવે એક્ટિવમાંથી પેસિવ થાય એક્ટિવની વાક્ય રચના જોઈએ અને પેસિવની વાક્ય રચના એક્ટિવ વાક્યની શરૂઆતમાં કર્તા યાને કે સબ્જેક્ટ વત્તા ક્રિયાપદ યાને કે વર્બ અને વત્તા કર્મ યાને કે ઓબ્જેક્ટ એક્ટિવ સેન્ટેન્સની અંદર કર્તા હોય કર્તાની સાથે ક્રિયાપદ અને ક્રિયાપદની સાથે હોય કર્મ પેસિવમાં વાક્યની શરૂઆતમાં એ કર્મ પ્લસ ટુ બી એટલે કે ઇઝ એમ આર ઇઝ એમ આર ભૂતકાળ હતો વોઝ વર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂત કૃદન અને વત્તા બાય સાથે કર્મ આ કર્મ વાક્યની શરૂઆતમાં કરતા બાયની સાથે પાછળ અને આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદના બે ભાગ કર્મની સાથે ટુબી ટુબીના ક્રિયાપદો સાદો વર્તમાન કાળ હતો ઇઝેમાં વત્તા પાસ્ટ પાર્ટિસિપલ અને ભૂતકાળ હતો વોઝવેર વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આ એની વાક્ય રચના એની વાક્ય રચના કર્તામાં વાક્યની શરૂઆત એક્ટિવ સેન્ટેન્સમાં વાક્યની શરૂઆતમાં કરતા એની સાથે ક્રિયાપદ અને એની સાથે આવે કર્મ અને પેસિવમાં વાક્યની શરૂઆતમાં કર્મ
to be વત્તા past participle અને by સાથે કર્તા હવે આની સાથે વિભક્તિ આવરણની જરૂર છે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ આની કર્મ વિભક્તિ થાય ની વિની કર્મ વિભક્તિ થાય us યુની કર્મ વિભક્તિ થાય you હીની કર્મ વિભક્તિ થાય him શીની કર્મ વિભક્તિ થાય her ઇતની કર્મ વિભક્તિ ઈ અને દેની કર્મ વિભક્તિ થાય તે આની સાથે દરેક વિદ્યાર્થીઓને ક્રિયાપદ આવડવા જરૂરી છે જો ક્રિયાપદ ન આવડે તો વોઇસ આવડે નહીં મૂળરૂપ ભૂતકાળ અને ભૂતકૃત આ પાસ્ટ ટેન્સ અને આ પાસ્ટ પાર્ટિસિપલ અને આ ઇન્ફિનિટ ધારો કે રાઈટ રોટ ડબલ્યુ આર ટી ઈ અને રિટર્ન ડબલ્યુ આર આઈ ડબલ ટી ઈ ઈટ એટ ઈટન બાય બોટ બોટ બી ઓ યુ જી એચ આ ત્રણ રૂપ સરખા કટ કટ અને કટ હીટ 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 ડ્રિંક ડ્રિંક અને ડ્રમ ડી આર યુ એન ટી અરેન્જ એ ડબલ આર એ એન જી અરેન્જ ડ અને અરેન્જ ઈડીનું ભૂતકૃદન ઈ નિયમ છે કે ક્રિયાપદના અંતે ઈ હોય તો ડી લાગે ડી એન સી ડી ડાન્સ એના પછી કેરી સી એ ડબલ આર વાય તો સી એ ડબલ આર વાય નો આઈ કરી ઈ ડી લાગે પ્લે પી એલ એ વાય તો પી એલ એ વાય ઈ ડી પ્લેટ એનું ભૂતકૃદન પણ એક થાય સ્ટોપ એસ ટી ઓ પી છેલ્લો વ્યંજન એની પહેલાં એક જ સ્વર તો છેલ્લો વ્યંજન બેવડાય અને ઈ ડી લાગે એવી રીતે બેક છેલ્લો વ્યંજન એની પહેલાં એક જ સ્વર તો ડી એ ડબલ ડી ઈ ડી બેક આ ઈ ડી નું ઉત્પાદન પણ ડી ડી થાય ડાન્સ 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 કેરી 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 પ્લેડ 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 સ્ટોપ સ્ટોપ સ્ટોપ્ડ બેક બેટેડ અને બેટેડ ટ્રાવેલ ટી આર એ ડી ઈ એલ છેલ્લી એક એલ હોય તો ડબલ એલ થઈ અને ઈ ડી લાગે અને એક આ અપવાદ અંગ્રેજીનો વર્શિપ ડબલ્યુ ઓ આર એસ એચ આઈ છેલ્લો વ્યંજન છે પણ એક અને બે સ્વર હોવા છતાં છેલ્લો વ્યંજન બેવડાય એસ એચ આઈ ડબલ ડી અને ઈ ડી લાગે ફરીથી કહી દઉં ચેન્જ ધ વોઇસ એમાં પ્રકાર બે એક્ટિવ અને પેસિવ એક્ટિવ સેન્ટેન્સ ની અંદર વાક્યની શરૂઆતમાં કર્તા હોય કર્તા યાની અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ યાની કે ક્રિયાનો કરનાર જેના દ્વારા ક્રિયા થતી હોય તે એના પછી ક્રિયાપદ જેને કહેવાય અંગ્રેજીમાં વર્બ કર્તા દ્વારા થતી ક્રિયા ઉઠવા બેસવાની નાવા ધોવાની રમવાની કૂદવાની નાચવાની આ બધી જ ક્રિયાઓ અને ખાસ અગત્યનું તો કર્મ જેને અંગ્રેજીમાં કહેવાય ઓબ્જેક્ટ આપેલા વાક્યમાં આપેલા ક્રિયાપદ શું એટલે અંગ્રેજીમાં વોટ અને કોને એટલે અંગ્રેજીમાં હું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને કર્મ કહેવાય વોટ થી પ્રશ્ન પૂછવાથી નિર્જીવ કર્મ મળે અને હું થી પ્રશ્ન પૂછવાથી સજીવ કર્મ મળે આ એક્ટિવ સેન્ટેન્સ વાક્ય રચના થી કર્તા ક્રિયાપદ અને કર્મ કર્તા યાને કે સબ્જેક્ટ ક્રિયાપદ યાને કે વર્બ અને કર્મ યાની કે ઓબ્જેક્ટ હવે પેસી બનાવો તો એક્ટિવનો કર્મ એ પેસીમાં કર્તાનું સ્થાન મેળવે પછી આપેલું ક્રિયાપદ જો વર્તમાન કાળનું હોય તો ટુ બીના ક્રિયાપદો ઈઝેમાં વત્તા પાસ પાર્ટિસિપલ મુકાય જો આપેલું ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો વર્ઝર વત્તા પાસ પાર્ટિસિપલ મુકાય અહીંયા કર્તા આપેલા છે એ વાક્યની શરૂઆતમાં બાય સાથે કર્તા જો કર્તા વિભક્તિ આપી હોય તો પાછળ કર્મ વિભક્તિ લખાય પાછળ કર્મ વિભક્તિ આપી હોય તો વાક્યની શરૂઆતમાં કર્તા વિભક્તિ
લખતા આ એક બીજાનું સ્થાન બદલે એક્ટિવ માં જો વાક્યની શરૂઆતમાં કર્તા વિભક્તિ આપી હોય તો પેસિવ માં એ પાછળ બાય સાથે કર્મ વિભક્તિ થાય અને એક્ટિવ માં જો કર્મ વિભક્તિ આપેલી હોય તો પેસિવ માં વાક્યની શરૂઆતમાં એ કર્તા વિભક્તિ બીજું આ વિભક્તિ કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ આઈ એની કર્મ વિભક્તિ મી વી ની કર્મ અસ યુ ની કર્મ યુ ઈ ની કર્મ હી સી ની કર્મ હર ઈટ ની કર્મ ઈટ દે ની કર્મ દેમ કર્મ ની કર્તા મી ની કર્તા આઈ અસ ની કર્તા વી યુ ની કર્તા યુ હી ની કર્તા હી હર ની કર્તા સી ઈટ ની કર્તા ઈટ દેમ ની કર્તા દે હવે આ ત્રણ રૂપો વગર ન આવડતા હોય તો અંગ્રેજી ગ્રામરમાં ખૂબ જ મુશ્કેલી થઈ શકે અને વોઇસ તો આવડે નહીં ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ આવડે નહીં આ બધું ક્રિયાપદ ન આવડે તો આવડે હવે આ ત્રણ રૂપ પહેલાં આ બધા મૂળરૂપ છે આ ભૂતકાળ છે અને ભૂતપૂર્વ છે આપણે ત્રણેય જરૂરિયાત છે જો પહેલું મૂળરૂપ હોય તો સાદા વર્તમાન કાળનું તો ટૂબીનો રૂપ ઈ છે માનું આ બીજું રૂપ હોય તો વોઝ વેર અને એની સાથે બધામાં ભૂત રુદન ત્યાંને કે પાસ પાર્ટિસિપલ તો મૂકવાનું જ છે આ નિયમો વાળા છે કે ક્રિયાપદના ઈ ક્રિયાપદના અંતે ઈ હોય તો ડી લગાડવાથી ભૂતકાળ પણ થાય અને ભૂત રુદન પણ થાય વાયની પેલા વ્યંજન હોય તો વાયનો આઈ લગાડી અને ઈ ડી મુકાય એ ભૂતકાળ પણ એવી રીતે થાય અને ભૂત રુદન પણ એવી રીતે થાય પ્લે વાયની પહેલા સ્વર તો વાયની પાછળ ટી ડી છેલ્લો વ્યંજન એની પહેલા એક જ સ્વર તો વ્યંજન પીવડાય અને ડી સ્ટોપ સ્ટોપ બેક ટુ બેક ડી અને છેલ્લે ક્રિયાપદના અંતે એલ હોય તો એલ પીવડાય અને ઈડી લાગે આ ઈડી વાળાનું ભૂતકૃદન પણ ઈડી જ થાય એક આ અંગ્રેજીનો અપવાદ વોરશિપ છે ડબલ્યુ ઓ આર એસ એચ આઈ નિયમ એવો છે એક જ સ્વર હોય તો જ વ્યંજન પીવડાય પણ આમાં એક કરતાં વધારે સ્વર છે તેમ છતાં વ્યંજન પીવડાય છે ચલો આનો એક સ્ક્રીનશોટ લઈ લઈએ જેથી હું આગળ સ્ટાર્ટ કરી શકું ચલો વાક્ય જોઈએ જે વાક્યની અંદર ઇઝેમાર વોઝવેર આપેલું હોય એ વાક્ય પેસિવ થાય ઇઝેમાર વોઝવેર ન હોય એ વાક્ય એક્ટિવ થાય આઈ લવ હર આ કર્તા વિભક્તિ પાછળ આપી છે કર્મ વિભક્તિ સી લવ્સ હી આઈ લવ હર હું તેને લઈને જાઉં છું આ બંને એક્ટિવ સેન્ટેન્સ છે કેમ કે બંનેની બંનેમાં વાક્યમાં ઇઝેમાર વોઝ વેર આપેલો નથી આઈ એ કર્તા ક્રિયાનો કર્તા કઈ ક્રિયા કરે છે ચાહવાનું વર્થી પ્રશ્ન પૂછીએ તો નિર્જીવ કર્મ મળે અને હુંથી પ્રશ્ન પૂછીએ તો સજીવ કર્મ મળે આને પૂછો કે શું ચાહે છે અને કોને ચાહે છે શું ચાહે છે થી જવાબ મળશે નહીં કોને ચાહે છે તો તેણે લીધે આ કર્મ વિભક્તિ છે એટલે વાક્યની શરૂઆતમાં મૂકી દો તો સી આ કર્તા વિભક્તિ છે એને પાછળ મૂકી દો તો આઈની કર્મ વિભક્તિ થાય મી બે ભાગ પૂરા કર્તા એ કર્મના સ્થાને ગયો અને કર્મ એ કર્તાના સ્થાને છે હવે જે આ ક્રિયાપદ છે કયા કાળનું ક્રિયાપદ છે સાદા વર્તમાન કાળનું લવ એલઓડી એનો ભૂતકાળ થાય એલઓડી અને એનો ભૂતકાળ થાય એલઓડી એટલે વર્તમાન કાળ ભૂતકાળ અને ભૂતકાળ તો આ ક્રિયાપદ વર્તમાન કાળ તો સીની સાથે ક્રિયાપદ આવશે ઇઝ અને લવનું ભૂતકૃદન થઈ જાય લવ હું તેણીને ચાહું છું તેણી મારા દ્વારા ચાહે છે શી ઇઝ લવડ બાય મી બીજું વાક્ય શી લવ્સ હિમ કરતા કઈ ક્રિયા કરે છે ચાહવાની શું ચાહે છે કશું નહીં કોને ચાહે છે તો તેને આ હિમ કર્મ વિભક્તિ છે એને વાક્યની શરૂઆતમાં મૂકી દો એટલે આ કરતા વિભક્તિ આ સી કરતા વિભક્તિ છે એને પાછળ મૂકી દો તો કર્મ વિભક્તિ થાય ફર હવે આ લવ સાદો વર્તમાન કાળ છે સાદા વર્તમાન કાળના યોગ્યના રૂપો થાય ઇઝ એમ અને આ તો હિની સાથે ક્રિયાપદ આવે ઇઝ
અને લવ નું ગુદગુદન થઈ જાય લવ બી ઇઝ લવડ બાય હર ચલો એના પછી ભૂતકાળ વાળા આખી લઈએ કનુ ઇટ્સ એન એપલ કનુ ઇટ્સ એન એપલ અને કનુ એટ એન એપલ કનુ ઇટ્સ એન એપલ કનુ બંનેમાં કર્તા કર્મ ઉકેલો છે બરાબર છે એમાં કર્મ વિભક્તિ હોય તો જ કર્તા વિભક્તિ હોય તો જ કર્મ થાય નામ આપેલું હોય તો બાય સાથે નામ જ લખાય આ રહ્યો કર્મ કઈ ક્રિયા કરે છે ખાવાની શું ખાય છે તો સફળદન આને પ્રશ્ન પૂછ્યો કે કનુ શું ખાય છે તો જવાબ મળે સફળદન આ રહ્યો કર્મ આ રહ્યો ક્રિયાપદ આ ક્રિયાપદ છે એને ક્રિયા કોના દ્વારા થાય છે તો કનુ દ્વારા તો આ રહ્યો કર્મ હવે એને બેસી વાપેલી હોય તો કર્મ વાક્યની શરૂઆતમાં લખો તો એન એપલ એન એપલ ઇટના ત્રણ રૂપની એનો ભૂતકાળ થાય એ અને ભૂતકુદર થઈ જાય ઈટર પહેલું રૂપ હોય તો ક્રિયાપદ લખવાનું છે ડીઝેમાં ટુબીના ક્રિયાપદો બીજું રૂપ હોય તો ટુબીના ક્રિયાપદો લખવાના છે વોઝ અને વર અને આ દરેક વાક્યમાં ભૂતકુદંત લખવાનું છે તો એન એપલ એકવચનમાં છે સાદો વર્તમાનકાળ છે ક્રિયાપદ આવ્યું ઇઝ ઈટનું ભૂતકુદંત થઈ જાય ઈટર આઈ હોય તો મી વી હોય તો અસ યુ હોય તો યુ હી હોય તો હિમ સી હોય તો ધર દે હોય તો તેમ પણ અહીંયા નામ આપેલું છે તો નામ જ મૂકવાનું બાયની સાથે એન એપલ ઇઝ ઇટન બાય કનુ એડ એન એપલ તો કરતા આ એડ કઈ કરતા છે કનુ કઈ ક્રિયા કરે છે ખાધાની એટલે ખાધું છે શું ખાધું છે તો સફળ તો સફળદન વાક્યની શરૂઆતમાં મૂકો એન એપલ સાદો ભૂતકાળ છે તો એક વચન છે સાદા ભૂતકાળનું રૂપ થઈ જાય વોઝ ટુ બી રૂપ ઇટનું ભૂતકુદન થઈ જાય ઇટન ઇટન બાય ફેરફાર શું આ સાદો વર્તમાનકાળ છે ટુબીના રૂપ નીચે માર મુકાય અહીંયા સાદો ભૂતકાળ છે ટુબીનું રૂપ વોઝ પર મુકાય બંનેમાં પાસ્ટ પાર્ટ દરેક પેસિવ સેન્ટેન્સમાં પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે જો કણુ યા નામ કોઈ વાક્યની શરૂઆતમાં આપેલું હોય તો પાછળ નામ જ મૂકવાનું જો કર્તા વિભક્તિ આપી હોય તો બાય સાથે કર્મ મૂકાય અને પાછળ જો કર્મ આપેલી હોય તો આગળ કર્તા વિભક્તિ મૂકાય ચલો ક્રિયા brings flowers Jaya what a flower chalo riya kar kai riya kare che lava shu lavi to phool shu lave che to phool bahuvachan che have jaya bainu gupt bring bainu gupkar thaye what bring nu brought bring brought અને brought by bought અને bought by bought bought bring brought brought બંનેના ભૂતકાળ અને ભૂતકુદન બંને સરખા છે તો આ બહુવચન આ કરતા કઈ ક્રિયા કરે છે લાવવા શું લાવે છે તો ફૂલો તો ફ્લાવર્સ ફ્લાવર્સ સાદો વર્તમાનકાળ છે ટુ બી ના રૂપ થયા ઈ છે મને આ તો ફ્લાવર્સ આ બ્રિંગ નું ભૂતકુદન થઈ ગયો બ્રોડ બ્રોડ બાય રિયા ફ્લાવર્સ આર બ્રોડ બાય રિયા આના બે ભાગ પડે ફ્લાવર્સ આર બ્રોડ બાય સાદો વર્તમાનકાળ છે તો ટુ બી નું રૂપ ઈ છે માં બધા પાસ્ટ પાર્ટિસિપલ આ સાદો ભૂતકાળ છે બોય આ એક વચન છે તો વોઝ બાયનું ભૂતકુદન થયું બોય બાય સાથે નામ આપેલું છે તો જયા અને અ ફ્લાવર એક વચન છે તો અ ફ્લાવર વોઝ વોટ બાય જયા
बोलो काम करने मुश्किल होवे बताए वाक्यों में एक के ऊपर पहुंच गया શું જોઈએ છે તો નવી ચોપડી કર્મ કરો
સાદો વર્તમાન કાળ છે to be વત્તા past participle અને by સાથે કટ સચિન કટ કે કટ ત્રણ રૂપ સરખા થાય કટ 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 પરંતુ ત્રીજો પુરુષ એકવચન અને કટ સાપ્યો કટ કટ અને કટ the cake was cut by સચિન the cake was cut by સચિન ત્રીજો પુરુષ એકવચન છે આની પાસે એસ કે એ સાપ્યો નથી જો આપેલો હોય તો વર્તમાન કાળ હોત તો એવું થાય the cake is cut by સચિન कट नु कटे थाय नहीं I help my poor friend I करता कई क्रिया करे छे मदद करवा शु मदद करे छे तो निजी कर्म में कोने मदद करे छे तो मारा मित्र ने तो माय पुअर फ्रेंड तो माय पुअर फ्रेंड सातो वर्तमान काल छे इस वर्ता पास पार्टिसिपल अने बाय मी वी ऑलवेज ड्रिंक मिल्क वी करता वी नी कर्म में भक्ति थाय बस शु पीवे छे आने प्रश्न पूछू शु शु पीवे छे तो मिल्क पीवे छे ए वाक्य नी शुरुआत में ड्रिंक ड्रैग ड्रम त्रण रूप सरखा छे त्रण रूप अलग अलग छे ड्रिंक डी आर ए एन के अने डी आर यू एन के अहीं ए अने अहीं यू मुख्य गर्भमां तो मिल्क इज ऑलवेज अथवा नेवर ए टू बी अने पास्ट पार्टिसिपल नी वच्चे ज मुकाय इज અને પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે ઓલવેઝ ઓર મિલ્ક ઇઝ નેવર ડ્રિંક ડ્રંક બાય અસ અને મિલ્ક ઇઝ ઓલવેઝ ડ્રંક બાય અસ ચલો આટલી સમજ પડી હશે બીજો વાત હવે બે કર્મની વાત કરો રાજકર્તા કઈ ક્રિયા કરે છે ભણાવવાનું આને પ્રશ્ન પૂછે કે શું ભણાવે છે અને કોને ભણાવે છે શું ભણાવે છે શું તો નિર્જી કર્મ થયો ઇંગ્લિશ કોને ભણાવે છે તો સજી કર્મ થયો મને એટલે આ કર્મ પહેલો અને આ કર્મ બીજો આ વાક્યમાં બે કર્મ છે બંને કર્મથી વાક્ય બને શું તો ઇંગ્લિશ શું ભણાવે છે તો ઇંગ્લિશ કોને ભણાવે છે તો મને આમી કર્મ વિભક્તિ વાક્યની શરૂઆતમાં મૂકી દઈએ તો આઈ ટીચના ત્રણ રૂપ ટીચ એનો ભૂતકાળ થાય ટોટ અને એનો ભૂતકાળ થાય ટોટ પહેલું રૂપ આવે તો ક્રિયાપદ ટુ બી આ ઈઝ એ માર બીજું રૂપ આવે તો વોઝ વર અને ભૂતકૃતન દરેકમાં મૂકવાનું છે સાદો વર્તમાન કાળ છે આના બે ભાગ પાડીએ तो I am taught. Taught नो स्पेलिंग में A आवे T A U G H. Taught. I am taught. By Raj English लगभग तो ही चाले अने English अहियां लगभग तो पढ़ चाले. I am taught English by Raj. I am taught by Raj English. चाले. शक्य हो त्यां सुधी बाई नी पहला लगी. आ पहला कर्म नी बात. हवे बीजो कर्म छे आपकी पास English. એને વાક્યની શરૂઆતમાં લાવીએ તો ઇંગ્લિશ ઇંગ્લિશ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે તો ઇઝ ટીક નું ભૂતકૃતન થાય ટોટ ટોટ બાય રાજ હવે જો બીજો કર્મ લઈએ તો પ્રથમ કર્મની આગળ ટુ મૂકવો પડે ટુ મી બાય ની પહેલા પણ મૂકી શકાય અને ટુ મી બાય ની પછી પણ મૂકી શકાય તો ઇંગ્લિશ ઇઝ ટોટ to me by raj khas ke jo bijo karma lahi to pratham karma ni agar tu mukvo pade jo bijo karma levama aave to pratham karma ni agar tu mukay e bai ni pehla pan muki shakay ane bai ni pachi pan muki shakay par shakya ho tyan sudhi bai ni pehla mukvo aa
બીજો એક વાર આપી દઉં સુનિલ ગિવ્સ હર પગિંગ સુનિલ ગિવ્સ હર પગિંગ આપણા જીવનમાં ત્રણ રૂપ ગિવ એનો ભૂતકાળ થાય ગિવ અને ભૂતકૃદન થાય ગિવન ગિવ ગિવ અને ગિવન સુનિલ કરતા કઈ ક્રિયા કરે છે આપવાની આને પૂછો શું આપે છે અને કોને આપે છે શું આપે છે તો ગિવ કોને આપે છે તો તેણી એટલે આ થયો પહેલો કર્મ અને આ થયો એ કર્મ બીજું આપણી પાસે બે કર્મ છે પહેલા કર્મથી વાક્ય બનાવો તો હર છે એની કરતા વિભક્તિ થાય સી સાદો વર્તમાનકાળ છે તો એની પાસે ક્રિયાપદ આવે ટી સી ની સાથે ગિવનું ભૂતકૃદન થઈ જાય ગિવન ગિવન અ ગિફ્ટ અગિવ બાય નામ આપેલું છે તે વિભક્તિ લખવાની નહીં સુનિલ નામ આ પહેલા કર્મની વાત હવે જો બીજું કર્મ લઈએ આગળ તો અગિવ અગિવ સાદો વર્તમાન કાળ છે ઇઝ ગિવનું ભૂતકૃદન થઈ જાય ગિવન હવે જો બીજું કર્મ લીધો તો પ્રથમ કર્મની આગળ ટુ મૂકવો પડે આપણી પાસે પ્રથમ કર્મ છે હર તો એની સાથે ટુ મૂકી દો તો ટુ હર બાય સુનિલ અગિવ ઇઝ ગિવન ટુ હર બાય જો બહુવચન હોય તો અહીંયા આ રહો એના પછી ત્રીજું એક વાક્ય આ બધા બે કર્મવાળા વાક્યો છે માય ફ્રેન્ડ સોલ્ડ હિમ અ ટોય માય ફ્રેન્ડ સોલ્ડ હિમ અ ટોય માય ફ્રેન્ડ એ કરતા કઈ ક્રિયા કરે છે વેચવા વેચ્યું શું વેચ્યું તો ટોય કોને વેચ્યું તો હિમ એ કર્મ બરાબર હવે આગળ લઈ લઈએ આ કરતા વિભક્તિ થઈ જાય હિમ સાદો ભૂતકાળ છે તો વોઝ સોલ્ડ નું ભૂતકૃદન સોલ્ડ આવે અ ટોય બાય માય ફ્રેન્ડ બાય માય ફ્રેન્ડ એના પછી બીજો કર્મ લઈએ અ ટોય તો અ ટોય સાદો ભૂતકાળ છે તો વોઝ સોલ્ડ ટુ હિમ પ્રથમ કર્મની આગળ ટુ મૂકવો પડે ટુ હિમ બાય માય ફ્રેન્ડ હી વોઝ સોલ્ડ વોઝ સોલ્ડ આ બીજો કર્મ છે અને આ છે એ પ્રથમ કર્મ અ ટોય વોઝ સોલ્ડ ટુ હિમ બાય માય ફ્રેન્ડ બોલો આમાં કોઈ મુશ્કેલી હોય તો ગુરુ મને મળી શકે છે હું 9-12 ક્લાસમાં હાજર હોઉં છું છે તો બુક ક્યાં રાખે છે એવું નથી કરવાનું શું રાખે છે તો અબુક અબુક એ કર્મ વાક્યની શરૂઆતમાં મૂક્યો હતો બરાબર આ કયા કાળનું ક્રિયાપદ છે સાદા વર્તમાનકાળને ટુ બી ના રૂપો ઈઝ
चलो अब वो इज कीप नो बोल तो देन सो दैट कैप कैप ऑन द टेबल अगर पाछा मुकी सका बाय दारा अथवा तो बाय दारा ऑन द टेबल बीजू वन दीपिका रीड अबे आने का दीपिका अबू अबे आने मारा क्या कार्ड वाले को वर्तमान कार्ड के कुछ कार्ड आना थोड़ा मुक्सर खा रही आने बोल आ क्या कार्ड को प्रिया करते हैं क्या कि थोड़ा रूप देखा हो तो सब खा चुके पर अब बुक चे में हाँ अब बुक चे में कौन सा थोड़ी ना था अब तो एक वचन चुके चलो आदो कर्म आज आदो प्रिया अरे आरो कर्म तो वर्तमान कर्म के बुक कर्म के भी दीपिका दीपिका तो छे एक ही छे ना भूतकाल चाले बोलस ना के के तो पैसिंग में आवे ने चलो अनि पाजे एस के ई एस और तो वर्तमान का दीपिका की जो पुरुष एक वचन तो क्रियापति पाजे एस के ई एस और वर्तमान का आने बोलवा में खबर पड़े हूं बोलियो नहीं पछि रीड एनो भूतकाल था रेड स्पेलिंग एनो आने भूतकाल था रेड दीपिका रेड बुक तो सामने की व्यक्ति समझी जाए हां तो भूतकाल की बात करे પણ હું રીડ બોલ્યો પછી કશું બોલ્યો નહીં બીજા બે ઉચ્ચારો બોલ્યો નહીં એટલે દીપિકા બીજો પુરુષ એક વચન ક્રિયાપતિ પાછળ એસ આવે એસ કે એસ આવે વર્તમાનમાં અને એસ કે એસ ના હોય તો ભૂતકાળ બરાબર હવે શું વાંચે તો અબુ તો અબુ સાદો ભૂતકાળ છે તો વોઝ રીડ નું ભૂતકાળ થાય રેડ રીડ રેડ રેડ સ્પેલિંગ એક જ ઉચ્ચાર જુદા જુદા બાય દીપિકા रेड बाय दीपिका अहिया वाज आ आई एक्टिव અને પેસિવ જે વાક્યની અંદર ઈઝ માં વોઝ વેર આપેલું હોય એ પેસિવ ના આપેલું હોય એક્ટિવ એક્ટિવ માંથી પેસિવ થાય અને પેસિવ માંથી એક્ટિવ આઈ કેન્સલ ધ ઓલ્ડ પ્રોગ્રામ આઈ કરતા કઈ ક્રિયા કરી નાબૂદ કરવાની કેન્સલ કરવાનું શું કેન્સલ કર્યું તો જૂનો પ્રોગ્રામ ધ ઓલ્ડ પ્રોગ્રામ પી આર ઓ જી આર ઈ ડબલ એન वर्तमान काल के कैंसिल सी एन सी ई है नियम ये हो से कि जे क्रियापद ना अंत एल हो तो एल वेव लागे अने ईडी लागे एनु भूतकाल पड़े थाय ईडी नु भूतकाल ईडी बराबर એટલે વર્તમાન કાળ એક વચન છે ઇઝ કેન્સલ સી એન સી ઈ ડબલ એલ ઈ કેન્સલ બાય જો ક્રિયાપદ આવડે તો જ વોઇસ ડાયરેક્ટ ઇન્ડર એક આવડે ક્રિયાપદ ના આવડે તો લગભગ અંગ્રેજી આવડે નહીં આઈ પીપલ કરતા કઈ ક્રિયા કરે છે ભજવાની પૂજન કરવાની કોને ભજે છે તો દેવ અને દેવીઓને તો ગોડ્સ એન્ગુલેસ આ વર્શિપ ડબલ્યુ આર એસ એચ આઈ નિયમ છે એક જ સ્વર તો વ્યંજન બેવડા પણ આ એક અને આ બે સ્વર હોવા છતાં વ્યંજન બેવડાય છે ડબલ પી ટી વર્શિપ બાય પીપલ ના લખવા ગોડ એન્ડ ગુડેસ આર વર્શિપ્ડ બાય પીપલ બોલ પડે ઉર્વશી આવડે ને બધુ તમારું છે 10મું છે 10મું 9મું બધામાં આવે એવું હોય છે તો તે તો લાઈવ છે ના ના તો રેકોર્ડિંગ છે પછી મૂવી છે કેમ કે હું હમણાં નવો લોકો છું એટલે આખો દિવસ આજ કામ થાય ક્યાં ચાલુ છે રેકોર્ડિંગ હા ચાલુ નહીં ચાલુ વિલામાં શું થઈ ગયા એટલે તારું બંધ થઈ ગયા 40 મિનિટ થાય
ની સાથે કુમાર થોડો ફેર છે હા નસીરુદ્દીન જોઈ પીક કપડી કરતા કોણ છે નસીરુદ્દીન ની પત્ની બરાબર છે આ ક્રિયા લો પીક ડપ એટલે પકડવું આ કુ ક્રિયા પર છે શું પકડે છે તો રિંગ રિંગ એટલે વીટી અરિંગ આર આઈ એન જી કયા કયા ક્રિયા પર છે સાદા ભૂતકાળ ના ડપિના લોકો વોઝ અથવા અથવા રિંગ એક વચન છે તો વોઝ પીક ડપ picked up by Nasiruddin's wife. બરાબર નંબર 1 બે વી ફેડ એટલે ખવડાવવું શું ખવડાવે છે કશું નહીં કોને ખવડાવે છે બેગર્સ બેગર્સ એટલે ભીખા ધ બેગર્સ ચલો આના ત્રણ રૂપ કયા કોને આપે ફીડ ફીડ નું ભૂતકાળ શું થાય લો ફીડ નું ક્યાં છે ફેડ અને ફેડ આઈ ગયું છે મોર ચલાવો તો એટલે આઈ જાય ક્રિયા ધ બેગર્સ સ્ક્રીન સાદું વર્તમાનમાં બેગર્સ બહુવચન છે તો આ ફીડ નું ભૂતકાળ થાય ફેડ બાય વિની કર્મ વિભક્તિ થાય અસ આ ફેડ બેગર્સ બહુવચન છે કર્મ આના બે ભાગ પાડો તો બીજો તપાસ પાર્ટિસિપલ અને વિની કર્મ વિભક્તિ થાય અસ તો ધ બેગર્સ આર ફેડ બાય અસ ચલો બી કઈ ક્રિયા કરી જોવાની શું જોયું ગીસ બોલો આ એક વચન કે બહુવચન એક વચન શ્યોર જી ડબલ એસ ઈ ઘૂસ એટલે રાજહંસ અથવા તો બતક અને ઘૂસ નું બહુવચન થાય જી ડબલ એસ ઈ આમાં એસ કે એ સંધિ આવતો આ બહુવચન છે હા વી શો જોયું શું જોયું તો ગીસ બતકો આમ રાજહંસ પણ કદ બતક ક્યાં જોયા એ વસ્તુ આપણે જરૂર નથી તો ગીસ જી ડબલ એસ ઈ બહુવચન છે તો વર સી નું ઉત્પાદન થાય સી બાય અસ ઇન ધ પોન બહુવચન છે ઓક્સ નું બહુવચન ખબર છે ઓક્સિસ હા થાય ઓક્સિસ થાય ખોટું બોલો તમે તમાર આપણા શિક્ષકો એ શીખવાડ્યું છે મને ઓક્સિસ જ શીખવાડ્યું હતું કેમ કે એક્સ એટલે એસ લાગે ઓક્સ નું બહુવચન થાય ઓક્સન મેં તમને હું ખાયેલું છે આ બધું એક વચન બહુવચન માં મેં બધું લખાવ્યું જાવ કીસ પી લખાવ્યું જાવ આપણે લખાવ જોઈ લેવા નહીં બોલો દસ મેન્ટર સર છે છે મને ખબર છે કીસ વર સી બાયસ ઇન ધ ફોન ચલો આઈ નેવર વેસ્ટ માય આઈ કરતા કઈ ક્રિયા કરે છે બગાડવાની શું બગાડે છે તો મારો સમય તો માય ટાઈમ સાદો વર્તમાન કાળ ઇઝ વેસ્ટ નું ભૂતકાળ વેસ્ટેડ ડબલ્યુ એસ ટી ઈ ઈ ઓ તો ડી લાગે બાય મી આગળ વાક્યમાં કીધું ઓલવેઝ અને નેવર ટુ બી અને પાસ્ટ પાર્ટિસિપલ ની વચ્ચે લખાય તો માય ટાઈમ ઇઝ નેવર વેસ્ટેડ બાય મી આ સાદા વાક્યો હકાર સાદા વર્તમાન કાળ ના સાદા ભૂતકાળ ના પૂરા આવતીકાલે પૂરેપૂરો આખો સાદો વર્તમાન કાળ અને આખો સાદો ભૂતકાળ એટલે કે હકાર નકાર ઉલટ ડબલ્યુ એચ અને હું આવતીકાલે હું ચલાવી દઈશ હવે અહીંયા આપણે આટલું લેક્ચર પૂરો કરી દઈશું.